નમસ્તે મિત્રો, મારા યુટ્યુબ ચેનલ અલકા સરોઠિયામાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આજે આપણે લીલી મકાઈનો ચેવડો બનાવીશું. આ ચેવડો ઘણી બધી રીતે બનાવવામાં આવે છે. આ ચેવડો ખૂબ જ ટેસ્ટી લાગે છે, તેમજ બનાવવો પણ ખૂબ જ આસાન છે, જેને નાસ્તા માટે બનાવીને સર્વ કરી શકાય. તો આવો બનાવીએ લીલી મકાઈનો ચેવડો. લીલી મકાઈનો ચેવડો બનાવવા માટે મેં આ લીધેલ છે બે લીલી મકાઈ. આ ચેવડો બનાવવા માટે મકાઈ આપણે બહુ કાચી નહીં કે બહુ પાકેલી નહીં તેવી મીડિયમ લેવાની છે. મેં અહીંયા બંને મકાઈના દાણા કાઢી લીધા છે અને મકાઈના દાણાને આ રીતે છૂટા છૂટા પણ કરી લીધા છે, જેથી દાણા સારી રીતે ચડી જાય. હવે આપણે સિઝનિંગ કરી લઈએ. સિઝનિંગ કરવા માટે મેં એક પેનમાં 2 ટેબલ સ્પૂન કુકિંગ ઓઇલ લીધું છે. આ રેસીપી બનાવવા માટે આપણે હેવી બોટમ કડાઈ યુઝ કરવાની છે. તેલ ઇનફ ગરમ થતાં જ એડ કરીશું 1 ચપટી રાઈ. રાઈ દાણા ક્રેક થતાં જ એડ કરીશું 1 ચપટી જીરું. બારીક સમારેલું 1 લીલું મરચું. સરસ કલર માટે 1 ચપટી હળદર, 1 લીમડી. બધું સારી રીતે મિક્સ કરીએ. હવે આપણે એડ કરીશું મકાઈ દાણા. બધું મિક્સ કરીએ. હવે સ્ટવની ફ્લેમ મીડિયમ ટુ સ્લો સેટ કરી દઈએ. બરાબર મિક્સ કરી લીધા બાદ હું એડ કરું છું મીઠું સ્વાદ મુજબ. આપણે અહીંયા મકાઈના દાણા આખા રાખેલ છે, માટે તડકા થોડી વાર લાગશે. આપણે જો મકાઈ ખમણીને યુઝ કરીએ તો 6 થી 7 મિનિટમાં તો આરામથી ચડી જાય છે. લીડ ઢાંકીને ચડવા દઈએ. વચ્ચે વચ્ચે ચેક કરીશું અને મિક્સ પણ કરીશું. 8 થી 10 મિનિટ પછી ચેક કરીએ. મકાઈમાં પાણીનો ભાગ ખૂબ જ હોય છે, માટે પાણી વગર પણ આ મકાઈ ચડી જાય છે. હવે મકાઈનો એક દાણો પ્રેસ કરી અને ચેક કરી લઈએ. મકાઈ આસાનીથી પ્રેસ કરી શકાય છે, મતલબ કે આપણી મકાઈ ચડી ગયેલ છે તો સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ. લાસ્ટમાં એડ કરીશું 1/4 ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું. અહીંયા 1/4 ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો પણ એડ કરી શકાય, તેમજ 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ. લીંબુના રસની સાથે જ 1 ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ પણ એડ કરી શકાય. અહીંયા આપણે મકાઈ આખી લીધેલ છે, તેમજ મકાઈને કૂક થવા માટે આપણે પાણી કે મિલ્ક યુઝ કરેલ નથી, માટે જો તમે ખાંડ એડ કરો તો ખાંડ દળેલી લેવાની છે. હવે આ ચેવડાને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. આ ચેવડા સાથે નાયલોન સેવ ખૂબ જ સરસ લાગે છે, તો તેના પર થોડી નાયલોન સેવ સ્પ્રેડ કરીએ. બારીક સમારેલા કોથમીર, તેમજ દાડમ દાણાથી ગાર્નિશ કરીએ. તો મિત્રો, તૈયાર છે આ લીલી મકાઈનો ચેવડો. ખૂબ જ ટેસ્ટી બને છે, તમે પણ આ રીતે ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ પડશે. તેમજ મારી આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો, આપના ગ્રુપ્સમાં શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.